मैं बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का। रंग महल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का। दरबार में गुनी का नाच नच नहीं तान देखे गुनी कानिया का। नर नर प्रजा मिली पाऊं न मैं नहीं पाऊं पैसा रही ठानिया का। नर नर प्रजा मिली पाऊं न मैं नहीं पाऊं पैसा रही ठानिया का। जग जीवन जिनका पाठ पढ़े सोई जीवन राजपूतानिया का। सोई जीवन राजपूतान का सोई जीवन राजपूतानिया का। ઉછરી પિતા ઘર આંગણે શીખતી રાત દિન આર્ય સંસ્કાર રીતિ અધિક ફલ ઓપતી મર્યાદા આંખમાં અને ભલાકુળ લાજની દિલ ભીતી શુદ્ધ ચારિત્રથી સંયમને સેવતી એવી શુભ ગુણ ભરેલી આપ શાણી આંગણું દીપાવણ અજબ ઓજસ ભરી કળાવંત કુળવંત કાઠિયાણી। કાર્તક મહિનો ઢળતી બપોર આવતી હાંજ અને એ સંધ્યાને ટાણે ગામડું ગામ અને એક ગાડું હાલ્યું જાય પડખે બે વળાવ્યા પોતપોતાના હાથમાં જગારા મારતા બે ભાલા અને એ ગાડાને એ વળોવ્યા તરીકે આવેલા એ બે ખોડે અહવાર અને વચ્ચે ગાડું હાલ્યું જાય પણ હાંજનો સમય હતો આવતી હાંજનો સમય પદ્મણ પથારી પાથરી અને લાયક મુખડે લાજ રાત પીયુને રમાડવા અને મેર બેઠા મહારાજ એવી હાંજનો સમય પણ કેવી હાંજ અમારા નાણદાનજી સુરુ લખે છે। કે કહું કાટ કુંજા વળા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ખગરા ગુંજિયા આપાટ ધરણી જો મુરંગ સ્નેહીઓ શરમાવતી મહારાજ દિન કર મેર ઢળતા આમ સંધિયા આવતી જી આમ સંધિયા આવતી રજ અંબર ચડી ભગવંત ભક્તિ તણા ભાવે ફૂલડા વર હાવતી મહારાજ દિન કર મેર ઢળતા આમ સંધિયા આવતી જી આમ સંધિયા આવતી જી આમ સંધિયા આવતી। આવી હાંજનું ટાણું અને એ વેલડું હાલ્યું જાય પંચાળની ધરતીમાંથી નીકળેલું વેલડું જ્યાં કુકડ કંધા મૃગ કુંદણા અને શત્રુને હૈયે સાલ તાતા તોરિંગ નીપજે ઈ ભોય દેવકો પંચાળ। એવી પંચાળની ભૂમિમાંથી દેવભૂમિ પંચાળમાંથી નીકળેલું એ વેલડું અને હાંજને ટાણે બરોબર ગોહિલવાડમાં હાજી દાખલ થાય ન થાય એમાં પંખીના માળા જેવું એક ગામ અને ગામને સીમાડીથી વેલડું હાલ્યું જાય। સીમાડાના ખેતરમાં કામ કરનારો એક વ્યક્તિ એ વેલડાને જોઈ ગયો અને ગડગડતી દોટ કાઢી અવાજ તો સંભળાતો નથી પણ હાથથી ઈશારત કરી અને ગાડાને વેલડાને ઊભા રાખવાના પ્રયત્ન કરે દોટ કાઢી અને આવતા એ વ્યક્તિને બે વળાવ્યા એ જોયા ને એટલે ગાડું ઊભું રાખ્યું
અને બે જ રાગ સજાગ થઈ ગયા. વેલડામાંથી ગાયના કંઠમાં બાંધેલી ઘુઘરીઓનો જે અવાજ થતો હોય ને એવા મીઠા અવાજથી એક વાત આવી, ભાઈ ગાડું કેમ ઊભું રાખ્યું? કે બા, સામેથી એક વ્યક્તિ કોક દોટ કાઢી અને આવે છે અને ઊભા રહેવાની ઈશારત કરે છે, પણ ત્યાં તો એ વ્યક્તિ લગોલગ ભૂકી ગયો. એને પૂછ્યું, ભાઈ, એની પરજની બોલીમાં, કે કિસેથી આવતા છો? અને ભોળાવિયાએ જવાબ આપ્યો, એ ભાડલાથી આવીએ છીએ, પંચાળમાંથી. કે કોનું વેલડું છે? કે રાજપ્રે આથિયા ધાધલના ઘેરેથી આવી સજુબા બેનનું વેલડું છે અને રાજપ્રે જાય છે. અરે ભૂંડી કરી, કે કા, કે તમને બીજો કોઈ માર્ગ ન મળ્યો? આજ માર્ગે થઈ અને નીકળ્યા? કે પણ બાપા, આ ટૂંકડો અને ટૂંકો માર્ગ હતો એટલે અમે અહીંથી નીકળ્યા, કાંઈ વાંધો છે? અહીં આવનાર વ્યક્તિએ કીધું, સામે ઓલી જે નદીને કાંઠે માઠમેળી દેખાય, કે હા, કે એ માઠમેળી છે ને એ ખોખરા શેખની માઠમેળી છે અને ખોખરા શેખને આંખું ઓળે આવી ગઈ છે, એ ખાજ અખાજ કાંઈ ગણતો નથી. અહીંયાથી નીકળનારા કોઈ પણ વટે માર્ગુને એ હાંજને ટાણે નીકળો હોય ને તો રાત પોતાની મેળીએ મહેમાન કરે છે. ત્યાં તો એ વેલડામાંથી ફરીને પાછો ચક ઊંચો થયો અને કંકુની લોળ જેવી એક આઠિયાણી એ સજુબા બેને એ વાત કરનાર વ્યક્તિને પૂછ્યું, કે ભાઈ દેવી પુત્ર છો? કે હા, ચારણ સહી. કે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે બીજો કોઈ માર્ગ ખરો જ્યાંથી જઈ શકાય? કે ના, હવે કોઈ બીજો રસ્તો નથી. તમે આ ભીમડાદ ગામમાં દાખલ થઈ ગયા છો અને ભીમડાદને સામે કાંઠે જ્યાં માઠમેળી છે ને એને પડખે થઈને જ રસ્તો જાય છે. હવે અહીંથી નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી. કે કાંઈ વાંધો નહીં ઠાકરે ધારી હશે એ થાહે ભાઈ, પણ હથિયાર રાખો છો? એટલે ચારણે કીધું, હા માં, હથિયાર તો છે, પોતાની પાસે પાડાની જીભ જેવી કટાર પોતાની ભેટમાં હતી એ કાઢી અને કાઠિયાણીને દીધી. એ સજુબા બેને દાંત કાઢતા કાઢતા એ કટારી લઈ લીધી અને ચારણને કીધું, ભણે દેવી પુત્ર, થઈ શકે ને તો દોટ કાઢો અને રાજપ્રે જઈ અને કાઠીને કહેજો કે પૂગી શકાય તો પૂગી જાય, નકર પછી આવતે ભવ મન મેળાપ થાય છે. આણું વળી અને આવતા હતા પોતાના હૈયામાં આજ વહેલામ વહેલા પોતાને ઓરડે જઈ અને પોતાના પિયુની પોતાના કંઠની રૂડી પથારી કરવાની એને હામ હતી, પણ એ હામને હૈયામાં હંગરી અને પોતાના હાથમાં એ કટાર રાખી અને ચારણને કીધું કે કાઠીને જઈ અને આટલો સંદેશો દઈ આવો. એ દોટ કાઢી અને કવિરાજ ગયા અને અહીંયા હજી આ વાતું હાલે ને ત્યાં તો દહક દાઢિયાળા ઘોડે અહવારો આવી અને અડખે પડખે ઊભા રહી ગયા, વેલડાને વીંટી લીધું. અહીંથી આગળ ન જવાય, આ માર્ગ બહુ ભૂંડો છે અને અમારા ખોખરા શેખનો હુકમ છે કે અહીંથી નીકળે ને એને રાતે અમારા શેખના મહેમાન થવું પડે. ફરીને પાછો એ રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળાણો જરાક ચક ઊંચો થયો અને સજુબા કાઠિયાણીએ એ દહક જણા જે આવ્યા હતા ને એની સામે જોઈને કીધું, કે એમ, ખોખરા શેખના મહેમાન થવાની ઈચ્છા તો કોને ન હોય? અમે એવી ઈચ્છા રાખી કે ખોખરા શેખની મેળી અમે એના મહેમાન થઈ, પણ તમારા ખોખરા શેખને જઈને કહી આવજો કે આમ સિપાઈ સપરા ભેગા અમે નહીં આવીએ, એ પોતે આવી અને અમને અહીંથી તેડી જાય ને તો અમે ખોખરા શેખના મહેમાન થઈએ. એ દહ જણા જે આવ્યા હતા દહે દહ મીંડા વિચાર કરવા કે અત્યાર સુધીમાં
આમ હામેથી તૈયારી બતાવનાર આજ સુધી કોઈ વ્યક્તિ મળ્યું નથી. એટલે 10માંથી 9 જણા હતા એ વેલડાને વીંટીને ઉભા રહ્યા, અને એમાંનો એક વ્યક્તિ ખોખરા શેખને સમાચાર આપવા ગયો. એણે જઈ અને ખોખરા શેખને વાત કરી, શેખ એક કાઠિયાણીનું વેલડું નીકળ્યું છે અને એણે એમ કીધું કે ખોખરા શેખને કયોક પોતે આવી અને અમને તેડી જાય. પણ ત્યાં તો ખોખરા શેખને મોજના પોરોહના પલ્લા મીંડા છૂટવા. એ હાચા ભરતનું અસ્કન પહેર્યું, હિનાનું અતર છાંટ્યું અને પોતે એક હાથમાં તરવાર ભેટમાં જમૈયો, એક હાથમાં ભાલો, અને એ કાઠિયાણીને તેડવા માટે થઈ અને પોતે આવ્યો. વેલડું પડ્યું તું અહીંયા આવી અને ઊભો રહ્યો. બહાર આવી અને ખોખરા શેખને ઊભેલો જોયો ને એટલે આઈ સજુબા કાઠિયાણીએ સ્ત્રી ચરિત્ર અજમાવ્યું. જરાક ચક ઊંચો કરી અને ખોખરા શેખને કીધું કે અમને મહેમાન કરવા છે, અહીં ઓરા તો આવો. ખોખરા શેખને તો આટલું જ જોતું હતું, પોતાના હથિયાર પડખે મૂકી અને ચક ઊંચો કરી અને પોતાનું અડધું શરીર એ વેલડાની અંદર જવા દીધું. પણ વેલડાની અંદર પોતાનું અડધું શરીર ગયું ને ખોખરા શેખને જાણ નહોતી કે ઘટના શું બનવાની છે. એ તો એ આવનાર વ્યક્તિને બથ ભરવાની તૈયારી કરે, પણ ત્યાં પોતાની ભેટમાંથી પાડાની જીભ જેવી જે કટાર હતી ને એ કટાર કાઠિયાણીએ કાઢી અને ઢાલવા જે છાતી હતી ખોખરા શેખની, ખોખરા શેખની ઢાલવા છાતીની આર પાર એ કટારને પોરવી દીધી. પણ દ્રશ્ય કેવું લાગતું હતું તો કે રાજકોટ મેરામણ સિંહજીની કચારીમાં પઠાણને શંકા કુશંકાના બીજ કોઈએ રોપી દીધેલા અને એ શંકાને આધીન થઈ અને એ પઠાણ રાજકોટ મેરામણ સિંહજીની કચારીમાં આવે અને પોતે ઘા કરવાની હજી તૈયારી કરે. પણ પઠાણની ભેટમાંથી હજી જમૈયો નીકળે નો નીકળે ત્યાં જેસાજી લાંગા નામનો એ ચારણ કવિરાજ અહીંયા બેઠેલો. ગુંજ વેરા દ્રવ્ય આંધળા અને જુજણ વેળા નંદ રોજ દુ રાજ દુવારે વેંડળા સો લક્ષણા કવિયંદ. ત્યાં કવિરાજ એ આંખના પલકારામાં આખી એ વાત સમજી ગયો અને પોતાની ભેટમાં જે કટાર હતી એ કટાર લઈ ફેરવી અને પઠાણની ઢાલવા છાતીની આર પાર કરી દીધી અને એ કટાર આર પાર થઈ અને પઠાણની છાતીમાંથી જ્યાં બહાર નીકળીને ત્યારે એ દ્રશ્યને જોઈ અને રાજકોટ મહેરામણ સિંહજીએ એ ચારણ કવિરાજને બિરદાવતા જે સપાખરું પ્રકારનું ગીત લખેલું, ભલી વેંડારી કટારી લંગા હેતાદી કળા કા ભાણ સંભારી કચારી માઈ હોવતે સંગ્રામ, ભલી વેંડારી કટારી લંગા હેતાદી કળા કા ભાણ સંભારી કચારી માઈ હોવતે સંગ્રામ, તા તો હેમજરી નિસરી વનારી સાત્રવા કા હિયા અજબિયા માગે થારી દો થારી ઇનામ, ભલી વેનારી કટારી લંગાય તાદી કળક ભાણ સંભારી કચારી માઈ હોવતે સંગ્રામ, હેમ જરી નિસરી વનારી સાત્રવા કાહિયા અજબિયા માગે થારી દો થારી ઇનામ, પટી અટી અખરા કી જમ દટી કટી બાર ત્રસડી સાત્રવા હૈય રાખવા ધરામ, બમોળી રત મથકી કંકોળી સી કટી બાર હોળી રમી બાદ સારી નિસરી હો રામ, હસાડી બીજળી જાણે ઉતરી સિયાણી બેર માણી હીરા કાણી જડી નખરે સમ્રાટ, માળીએ હમરુ કનેણી બેઠી છત્રુશાળી માએ હેમરે જાળીએ કરી શાહજાદી હાથ, કરી વાત નકી યાત જાણી ભાત નથ કાણી જરી જાળિયા મતરી જોવે જાક જાક, છત્રવા કહિયા બીચ સોસરી કરી તે જેસા ઈસરી નિસરી, તીસરી સી આંખ જેસા ઈસરી નિસરી, તીસરી સી આંખ જેસા ઈસરી નિસરી કે ના તીસરી સી આંખ. રાજકોટ મેરામણ સિંહજીની કચારીમાં જેવું દ્રશ્ય દેખાણું હતું ને એવું ને એવું દ્રશ્ય આજ આ ભીમડાદના પાદરમાં દેખાણું. ખોખરા શેખની ઢાલવા પોળી છાતીની અંદર સજુબા કાઠિયાણીએ આર પાર કટારને પોરવી દીધી અને ખોખરા શેખના ગળામાંથી ખાલી દગો દગો આટલા જ શબ્દો નીકળી હીકા. ત્યાં તો સજુબા કાઠિયાણીએ સિંહણ જેવું સ્વરૂપ થઈ ગયેલું, શરીરના હાડા 33 કરોડ રૂવાડા ઠરડાઈ અને બેઠા થઈ ગયેલા, લાલ હિંગળા જેવી આંખું થઈ ગયેલી અને આખું શરીર વીરરસમાં થર 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 ધ્રુજતું હતું ને એની હારે બે વળાવ્યા હતા. એને કીધું હવે મેલતા નહીં, એ એક હારે બે વળાવ્યા તરવારીની બાકા છીક મીંડા બોલાવા. એ જે દહક જણા હતા એમાંના
એ દહ માંથી એકઈ ને બચવા ન દીધા, અહીં આ બે વળાવ્યા છે એ અહીંયા કાયમ આવ્યા. પણ આટલી વારમાં તો એ ચારણ રાજપ્રે ફૂગી ગયેલો, અંદરબાર હાથિયા ધાધલને લઈ અને ત્યાં સુધી આવી ગયો. તો હાથિયા ધાધલે આખું દ્રશ્ય જોયું ને ધન્યવાદ દેવા માટે થઈ, અને એના મોઢામાંથી બીજા કોઈ શબ્દો નીકળતા નહોતા. પણ એક એવી સ્ત્રી, એક એવી કાઠિયાણી, એની આ એક વાત એને મેઘાણી નામનો મરજીઓ એ ગામડે ગામડે નેહડે નેહડે જઈ અને આ વાતું ગોતી આવે. સાહેબ, જ્યાં થતા હોય ને ત્યાં જ થાય. મેઘાણીભાઈ આવી વાતો ગોતી આવી શકે એનું કારણ એ હતું કે એના પૂર્વજોના સંસ્કાર એવા હતા, મેઘાણીભાઈના દાદા એ બગસરામાં ભાયાણીના કામદાર હતા. એ ભાયાણીના કામદાર અને એક દી ઘોડેસવાર થઈ અને નીકળ્યા, બરોબર ધાનાણીની બજારમાંથી નીકળ્યા. બગસરામાં બે વાળા દરબારુ, ધાનાણી અને ભાયાણી. એ ધાનાણીની બજારમાંથી નીકળ્યા અને હોનાનો વેઠ પોતાની આંગળીમાં પહેરેલો એ પડી ગયો. વ્યક્તિઓ જોઈ ગયા એટલે કીધું કે કામદાર, તમારો વેઠ પડી ગયો છે હોનાનો. અને ઘોડા ઉપર બેઠા બેઠા મેઘાણીભાઈના દાદાએ કીધું, ભલામણા, હું ભાયાણીનો કામદાર છું, હવે વેઠ પડી ગયો તો પડી ગયો, મારાથી ધાનાણીની ધૂળમાં હવે હાથનો નખાય. આટલી ખુમારી જેની હોય ને એને અહીંયા જે સંતાનો થાય ને એ આવી રીતે ધૂળ ધોયા થઈ અને આવી વાતું લઈ આવી અને દુનિયાની સામે મૂકી શકે એવી એક વાત. એટલે મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રની રસધારમાં આલેખેલી આ કાઠિયાણીની કટાર, અને આટલી ઉત્તમ જનેતાઓ એ આ પ્રદેશને મળી છે ને, એટલે જ એવા ઉત્તમ સંતાનો આપણને પ્રાપ્ત થયા છે. અને એટલે જ મારે તમારે કહેવું પડે કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી, એ અમારી ધરતીની અમીરાત. હરિ ઓમ તત્સત, જય માતાજી.